Throw down next. Cleansing agent. As the name indicate, cleansing agent. What do you mean by cleansing agent? जे वस्तु clean करे अपना body ने, अपना घर ने, अपनी वस्तुओं ने, એને આપણે શું કહેશું ભાઈ? ક્લિન્ઝિંગ એજન્ટ. જે વસ્તુ કેમાં હેલ્પ કરે છે આપણને? ક્લીન કરવામાં. આપણા બોડીને કોણ ક્લીન કરે છે? સોપ, લિક્વિડ સોપ, શેમ્પૂ. આપણા ઘરને કોણ સાફ કરે છે? સોપ પણ, ડિટર્જન્ટ પણ, ઘણા બધા ફિનાઇલ પણ. એ તો આપણે પાછળ બધું ભણ્યું. કેમાં ભણ્યું આપણે ફિનાઇલ? ના, આ ચેપ્ટરમાં ભણ્યું ને ફિનાઇલ. શું કહેવાય ને? ફિનાઇલ ડિસઇન્ફેક્ટન્ટ. તે બી એક ઘરને સાફ કરે છે, પણ આ ક્લિન્ઝિંગ એજન્ટ બી એક ઘરને સાફ કરે છે. એવી રીતના સર્ફ, ડિટર્જન્ટ, કપડાં ધોવાનો સાબુ, ઘર ધોવાનો બી સાબુ આવે છે, ખબર છે? ઘર સાફ કરે, મોટી મોટી ફેક્ટરીઓને સાફ કરે તો પહેલાં પાણીથી આખું સાબુ આમ લગાવતા હોય. બધું જોયું તમારા ઘરમાં બી હશે ને? તમારા ઘરના અંદરમાં ફ્લોરિંગ સાફ કરે તો પહેલાં એટલું બધું પાણી નાખે ઘરમાં, ને પછી એટલું બધું ડિટર્જન્ટ નાખે, એ પછી સાવેણાથી સાફ કરે. એ ડિટર્જન્ટની જગ્યાએ સાબુ બી આવે છે. તમે મોટી મોટી ફેક્ટરીમાં જતો ડિટર્જન્ટ મોંઘું પડે ને, તો ધોવાના સાબુ આવે. શું આવે? એ સાબુને પહેલાં પાણીમાં પલાળી નાખે તો સાબુ આખું ઉગડી જાય. ઉગડી જાય પછી એને શું નાખે? ભેગું આખા ફ્લોરમાં ઢોળે અને પછી એને સાવણાથી સાફ કરે. તો આ બધી વસ્તુ કેમ આવે છે ભાઈ? ક્લિન્ઝિંગ એજન્ટમાં. સોપ છે, ડિટર્જન્ટ છે. મેઇન તો બે જ વસ્તુ છે, સોપ અને ડિટર્જન્ટ. એમાં બી ઘણી બધી ટાઈપ છે. સોપ બોડીને બી ક્લીન કરવામાં આવે છે, કપડાને ધોવામાં પણ આવે છે, ફ્લોરિંગ સાફ કરવામાં બી આવે છે. હા કે ના? સર્ફ જે છે વસ્તુ, એ પણ બોડીને, ડિટર્જન્ટ બી બોડીને સાફ કરવામાં આવે છે. ઇઝ ડિટર્જન્ટ યુઝ ટુ ક્લીન યોર બોડી? વોટ ડુ યુ થિંક? આઈ સે યસ. શેમ્પૂ, શેમ્પૂ ઇઝ નોટ અ સોપ, ઇટ્સ અ ડિટર્જન્ટ. શેમ્પૂ એક કયા ટાઈપનું છે? ટાઈપનું ડિટર્જન્ટ છે. તમારો પેલો કન્ડિશનર વારને સોફ્ટ બનાવે, એ બી એક ટાઈપનું શું છે ભાઈ? ડિટર્જન્ટ જ છે. ડિટર્જન્ટનો એવો મતલબ નથી કે ખાલી કપડાં જ ધોવાનું. ડિટર્જન્ટ ઇઝ ઓલ્સો ક્લાસ, એક અલગથી ક્લાસ છે ક્લિન્ઝિંગ એજન્ટની. એવું જરૂરી નથી કે આ ક્લિન્ઝિંગ એજન્ટની જે ડિટર્જન્ટ જે ક્લાસ છે એ ખાલી ફ્લોરિંગ અને કપડાં ધોવામાં કામ છે. ના, ક્લિયર ધીસ પાર્ટ? તો રાઇટ ડાઉન ક્લિન્ઝિંગ એજન્ટમાં સૌથી પહેલાં લખો આપણે સોપ. રાઇટ ડાઉન. તો સોપ આર વોટ ભાઈ? તો સોપ આર નથિંગ બટ સોડિયમ સોલ્ટ્સ ઓફ, રાઇટ ડાઉન, સોડિયમ સોલ્ટ્સ ઓફ ફેટી એસિડ્સ. સોડિયમ ઓર પોટેશિયમ, યુ કેન રાઇટ ડાઉન બોથ. હું કેશ ક્યારે શું યુઝ કરવાનું, ના બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. સોડિયમ ઓર પોટેશિયમ સોલ્ટ્સ ઓફ ફેટી એસિડ. ફેટી એસિડ ક્યાં ક્યાં હોઈ શકે? ફેટી એસિડ લાઈક સ્ટેરિક એસિડ, સ્ટેરિક એસિડ, પાલ્મેટિક એસિડ ઓર ઓલિક એસિડ. તો સોડિયમ, ઓલિક એસિડ ઓલિવ ઓઇલમાંથી મળે છે, એના સાબુ બહુ મોંઘા મળે, પણ યુઝ્યુઅલી સ્ટેરિક એસિડ. ડીઝલ હોય ને, ડીઝલ એન્જિનના ઓઇલનો બી સાબુ બનાવી નાખ્યો, એના માટે ખાલી એક ફેટી એસિડ હોવું જોઈએ. ક્લિયર? રાઇટ ડાઉન. સોડિયમ સોપ ઇઝ અ સોડિયમ ઓર પોટેશિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડ લાઈક સ્ટેરિક એસિડ, ઓલિક એસિડ ઓર પાલ્મેટિક એસિડ. ક્લિયર? આ બધા એસિડનું સૌથી પહેલા બનાવી લેવાનું છે તમને એસ્ટર. શું બનાવી લેવાનું છે? અને પછી એ એસ્ટરનું આપણને રિએક્શન કરી દેવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, કોઈ પણ અલ્કલી સાથે. અલ્કલી એટલે ગ્રુપ નંબર વન, એ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, યા તો KOH સાથે. તો તમને શું મળશે? સોપ. આ પ્રોસેસને કહેવાય છે સપોનિફિકેશન. સોપની બનાવવાની પ્રોસેસને કહેવાય છે શું ભાઈ? રેડો. ધ સોપ ઇઝ ફોર્મ બાય હીટિંગ ધ ફેટ, ધેટ ઇઝ એસ્ટર ઓફ ફેટી એસિડ. સોપ ઇઝ ફોર્મ બાય હીટિંગ ધ ફેટ, ધેટ ઇઝ ફેટ. અહીંયા ફેટ એટલે શું ભાઈ? અહીંયા ફેટ એટલે એસ્ટર ઓફ ફેટી એસિડ. આ પૂછાશે ક્વેશ્ચન કે આપણે જે ફેટને ગરમ કરીએ છીએ અને સાબુ બનાવીએ છીએ કે સોપ બનાવીએ, તો ત્યાં ફેટની કોણ જગ્યા છે? ફેટ છે કોણ? એસ્ટર ઓફ ફેટી એસિડ. સો યર ધ સોપ ઇઝ ફોર્મ બાય હીટિંગ ધ ફેટ, ધેટ ઇઝ ધ એસ્ટર ઓફ ફેટી એસિડ વિથ અલ્કલી, વિથ અલ્કલી, ધેટ ઇઝ NOH ઓર KOH, ધેટ ઇઝ NOH ઓર KOH, that is NOH or KOH, that is NOH or KOH is known as saponification, is known as a saponification. Clear? આપણે એક્ઝામ્પલ લેશું સ્ટેરિક એસિડનું. કેનું એક્ઝામ્પલ લેશું?
સ્ટેરિક એસિડ ની ફોર્મ્યુલા છે C17H35COOH પર આપણે સીધું એસ્ટર બનાવી દેશું શું બનાવી લેશું હવે જો એસ્ટર કેવી રીતે બનાવવાનું શાંતિથી જોજો આ રિએક્શન યાદ રાખવાની છે જો સૌથી પહેલા ત્રણ કાર્બન કરી દેવાના થઈ ગયા ત્રણ કાર્બન થઈ ગયા એને એસ્ટરના રિંગ્સ એસ્ટર સાથે જોઈન કરી દેવાનું એસ્ટર એટલે COOR એ ખબર છે કે ને અલ્કાઇલ ચેન COOR તો એ જો આવી રીતના ઓ સી ઓ આર આર અહીંયા એટલે C17H35 સર આ ક્યાંથી આવ્યું C17H35 C17H35 જે છે એ છે સ્ટેરિક એસિડ તો જોઈ લો થઈ ગયું ને C17H35 ને COOH હોય એસ્ટર બનાવવા માટે શું છે હાઉ ટુ ફોર્મ એસ્ટર વોટ ઇઝ મીન બાય એસ્ટરિફિકેશન કાર્બોક્સિલિક એસિડ રિએક્ટ્સ વિથ અલ્કોહોલ હા કે ના ટુ રિમૂવ વોટર તો અહીંયાથી એચ નીકળી જશે ના એક આર લાગી જશે તો જોઈ લ્યો C17H35 COO ને આર ખબર પડી ગયા આ એક સ્ટેરિક એસિડ છે ને સ્ટેરિક એસિડમાંથી એસ્ટર કેમ બનાવવાનું હોય એસ્ટરિફિકેશન કેને કહેવાય વેન કાર્બોક્સિલિક એસિડ રિએક્ટ્સ વિથ અલ્કોહોલ યા કે ના ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયમ તો વોટર રિમૂવલ બાર થાય ને શું બને એક એસ્ટર તો જો આ અહીંયાથી એચ બાર થાય કે તો ઓ એચ બાર થાય આપણે એચ બાર જે સમજીએ તો એચ અહીંયા કોણ લાગી જશે ભાઈ એક આર ની ચેન એટલે જો આ થઈ ગયું C17H35 COO ને એક આર ના ખબર પડી પાછું અહીંયા એ પેસ્ટ કરી દેવાનું આને જ પાછું આને જ અહીંયા આ તમારો એક એસ્ટર બની ગયો કેનો એસ્ટર છે ભાઈ ફેટી એસિડ કયો ફેટી એસિડ યુઝ કર્યું છે અહીંયા સ્ટેરિક એસિડ એને ગ્લિસરાઇલ એસ્ટર પણ કહેવાય ગ્લિસરાઇલ એસ્ટર ઓફ ફેટી એસિડ દેટ ઇઝ સ્ટેરિક એસિડ હવે કાર્બન ઘડીને મૂકી દેવાના કેટલા કાર્બન છે અહીંયા 1 2 3 4 હવે એનું રિએક્શન એના ભેગું કરી દેવાનું છે એને છૂટવું પડશે શું ભાઈ હવે અહીંયાથી જે ઓક્સિજન ને છે આ બોન્ડ ને તોડવાના આ બોન્ડ ને તોડી દેવાના હવે અહીંયાથી આ બોન્ડ ને તોડું તો ઓક્સિજન ક્યાં પોર્શન માટે છે આ પોર્શન માં કે આ પોર્શન માં આ સાઈડના પોર્શનમાં ઓક્સિજન રહે છે ને જે પાર્ટમાં ઓક્સિજન આવે ઓક્સિજન ઇઝ મોર નેગેટિવ ધેન કાર્બન ઓર લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ધેન કાર્બન મોર નેગેટિવ તો માઇનસ ચાર્જ કેના પાસે આવશે આ પોર્શન પાસે કે આ પોર્શન પાસે આ પોર્શન પાસે ને આ પોર્શન પાસે શું આવશે એવી રીતના અહીંયા પણ આ બધા પાસે આવશે માઇનસ આની પાસે શું છે ભાઈ કેટલા માઇનસ છે તો કેટલા પ્લસ હોવા જોઈએ તો કેટલા એનએચ યુઝ કરવા જોઈએ ખબર પડી ગઈ હવે આ માઇનસ એક માઇનસ કેટલા એને પ્લસ ભેગું રિએક્શન કરશે એક એને પ્લસ બીજો ત્રીજો એટલે ઇન શોર્ટ બનશે શું આવું બનશે C17H35COONA વિચારી લ્યો C17H35COO- NA+ શું બનશે COONA એવી કેટલા પાર્ટ છે ખબર પડી ગઈ આ તમારું છે સોપ કોલોઇડલ ફોર્મમાં હોય મીઠું નાખીને કાઢી લેવાનું સો સોપ ઇઝ ફોર્મ ઇન ધ ફોર્મ ઓફ એ કોલોઇડલ ફોર્મ પછી એમાં અંદરમાં શું નાખી દેવાનું સોલ્ટ સોલ્ટ નાખવાથી સોપ બહાર તળીને આવી જાય ક્લિયર પ્લસ શું બાકી રહ્યું ભાઈ અહીંયા CH2 શું બાકી રહેશે CH2 હવે જો અહીંયાથી ઓ માઇનસ ગયું હશે તો અહીંયા શું આવ્યું હશે અહીંયા તો શું આવશે અહીંયા CH2OH અહીંયા આવશે CH2OH અને કહેવાય તમારે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ યા તો ગ્લિસરોલ લખી નાખો સો ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ એઝ અ સોપ સપોનિફિકેશન આ સોપ બનાવવાની પ્રોસેસ તો શું કહેવાય ભાઈ સપોનિફિકેશન રાઈટ ઓન ખબર પડી રિએક્શન કેમ કરવાનું છે ક્લિયર જે પાર્ટમાં ઓક્સિજન આવે એ પાર્ટમાં માઇનસ ચાર્જ રહે આપણે એની પહેલાં બી ઘણા વખતે મિકેનિઝમમાં શીખવું છે ક્રેકિંગ કેમ કરવાનું ને ક્રેકિંગ કરીને હોમોલિટિક ક્લીવેજ કહેવાય ને ખબર છે ને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હેટરોલિટિક ને હોમોલિટિક ને ઇક્વલ પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થાય ને યા તો ઓક્સિજન જાય એ પાર્ટમાં માઇનસ ચાર્જ આવે એ કાઇન્ડ ઓફ હોમોલિટિક એવું બધું ડન લખો ફટાફટ ક્લિયર
હવે એ જગ્યાએ અગર હું કેઓએચ યુઝ કરત તો શું બને, શું ફરક આવે તમાં? હે, C17H35COOK, આ થ્રી મોલ્સ અહીંયા પણ સર. બેમાં ફરક શું? અગર સોડિયમ હાઇડ્રોક્સાઇડ યુઝ કરું તો જે સોપ બને એ સોપને કહેવાય છે વોશિંગ સોપ. કયો સોપ? અને અગર હું કેઓએચ યુઝ કરીને સોપ બનાવું તો આ જે સોપ બન્યું આને કહેવાય છે બાથિંગ સોપ. કયો સોપ? કેમ સર? કેમ કે પોટેશિયમ જે છે એ બોડી ઉપર હાર્શ નથી, પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું નામ જ છે કાસ્ટિક સોડા, કાસ્ટોસાઇઝ્ડ. એસ બ્લોક એલિમેન્ટ આપણે ભણ્યું છે, હાથમાં છાલા પાડી નાખે, કાસ્ટિસાઇઝ કરી નાખે, એટલા માટે આ વોશિંગ માટે કામ આવે છે. અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યુઝ કરો તો સોપ બને. ક્યાં સોપ માટે યુઝ થાય છે ભાઈ? બાથિંગ સોપ. લખી લખવાનું કે વોશિંગ સોપ, વોશિંગ સોપ ઇઝ યુઝ ઇન NaOH અને બાથિંગ સોપ ઇઝ યુઝિંગ વોટ? KOH. ક્લિયર? પછી એમાં ઘણા બધા પરફ્યુમ કલર મિક્સ કરે તો એક સોપ બને. હા ના, કોઈ કહે કે આલમંડનો સોપ, તો કાંઈ ઓરિજિનલ આલમંડ નાખવા ના જાય. આલમંડનો તો ભાવ 900 રૂપિયા કિલો છે, હા ના? અને આલમંડનો સોપ 10 રૂપિયા કે 12 રૂપિયાનું આપે તો કાંઈ ઓરિજિનલ આલમંડનો સોપ હોય ને, એમાં શું નાખી દીધી? એસેન્સ, પરફ્યુમ, એના જેવો કલર, એના જેવી સ્મેલ, આપણને લાગે કે આલમંડનો સોપ. જે રોઝ સોપ આવે છે, બ્રીઝ, 7 રૂપિયાની ગોટી આવે છે એવડી બ્રીઝ સોપ, ખબર છે ને? યુઝ કરતા છો તમે તો આમાં શું હોય? આપણે જોઈએ ત્યારે આપણે રોઝની સ્મેલ આવે તો કે ઓરિજિનલ રોઝ નાખવા ગયા છે ના હોય. એમાં હું એસેન્સ નાખી દઈએ. શું નાખી દે? એ એસેન્સ નાખીએ, કલર નાખીએ, પરફ્યુમ નાખીએ, થોડા ઘણા એડિટિવ્સ નાખી દઈએ. જેવી રીતના એક્સ્ટ્રા આ રિએક્શન બનવાની દોરાન આ તો ગ્લિસરોલ તો બને છે, એક્સ્ટ્રા ગ્લિસરોલ નાખી દઈએ. તેનાથી શું થશે કે સોપ જે છે ડવ જેવું થઈ જાય એકદમ, કે આપણને લાગે કે સાબુ ઉતરું જ નથી. ખબર પડે કે ડવ સોપ તમે જે ડવ સોપ યુઝ કરશો ને એકદમ સ્મૂથ હોય, કેમ એમાં એક્સ્ટ્રા ગ્લિસરીન હોય, પિયર સાબુ આવે છે, એક્સ્ટ્રા ગ્લિસરીન. ક્લિયર? ચલો રાઇટ ડાઉન. ઇન ધીસ રિએક્શન સોપ ઇઝ ફોર્મ ઇન કોલોઇડલ ફોર્મ. ઇન ધીસ રિએક્શન ધ સોપ ઇઝ ફોર્મ ઇન કોલોઇડલ ફોર્મ, હેન્સ ઇટ ઇઝ પ્રેસિપિટેટ from the solution by adding common salt, that is NaCl. Hence it is precipitated from the solution by adding sodium chloride. Clear? Now see please in your NCERT textbook, types of soap. છે એવો ટોપિક જો લખવાનું છે આપણે ખાલી સમજીએ. Types of soap. સો ફર્સ્ટ સોપ ઇઝ ટોયલેટ સોપ. સર ટોયલેટ સોપ એટલે શું કહેવાય? ટોયલેટ સોપ એટલે વિચ ઇઝ યુઝ ફોર ટોયલેટ્સ? નો, બધા નાવાના સાબુને ટોયલેટ સોપ જ કહેવાય. ચાહે ડિટોલ લ્યો, કે ચાહે તમે હમામ લ્યો, કે યુ ટેક બ્રીઝ, કે યુ ટેક ટેલ્સ મી ધ નેમ ઓફ ધ સોપ, વિનસ, હા, ધીસ ઓલ આર વન કાઇન્ડ ઓફ એ ટોયલેટ સોપ. બાથિંગ સોપ એ શાંતિ, bathing soap are coming under what? Toilet soap. But Medimix will not come under toilet soap. It is a one kind of a medicated soap. Agana eknil no ek soap aave chhe. Ola hu kehva pimples remove to ek medicated soap chhe. Gana vakte tamne kai gumudu ke daat ke khujli ke evu kai chhe to tamne doctor alag thi ek sabu lakhine aape je medical e j male. To aa bada medicated soap chhe. Pa je provision stores upar male chhe. Aa bada soap kehva chhe bhai? ટોયલેટ સોપ વિચ આર યુઝ ફોર બાથિંગ. જો સો ફર્સ્ટ વાંચો શું છે ભાઈ. ટોયલેટ સોપ્સ આર પ્રિપેર્ડ બાય યુઝિંગ બેટર ગ્રેડ ઓફ ફેટ એન્ડ ઓઇલ્સ એન્ડ કેર ઇઝ ટેકન ટુ રિમૂવ એક્સેસ અલ્કલી. વાય? ઇફ યુ ડોન્ટ રિમૂવ ધ એક્સેસ અલ્કલી ધ સોપ વિલ બીકમ વેરી હાર્શ. એટલે જો સાબુ બની જાય તો ઘણા વખતે તમને ખબર છે કે અનરિએક્ટેડ રિએક્ટન્ટ બાકી રહી ગયા હોય, એ ધ્યાન રાખીએ ટોયલેટ સોપ બનાવવાના ટાઈમે કે અનરિએક્ટેડ રિએક્ટન્ટ જે છે આ સોપમાં આવી જાય નહીં, કે સોપ બગડી જશે, ખરાબ થઈ જશે, એટલો બધો લેધર નહીં આપે. લેધર મતલબ ફીણિયા, ક્લિન્ઝિંગ એક્શન નહીં કરે. એટલા માટે ધ્યાનમાં રાખવામાં આવે છે કે એક્સેસ અલ્કલી રિમૂવ થઈ જાય. નેક્સ્ટ પોઈન્ટ કયો છે ભાઈ? જો કલર્સ એન્ડ પરફ્યુમ્સ આર એડેડ ટુ મેક ધીસ મોર એટ્રેક્ટિવ. એ ખાલી તમને એક તમારે એટ્રેક્શન કરવા માટેની વાત છે. હવે કાંઈ ઓલું લખેલું હોય હમમ સબુમાં નીમ ઓઇલ, તો કે નીમ ઓઇલ ના નાખી દે,
एक है ना फ्लेवर ना के हाँ बट दे विल एड एक्स्ट्रा ग्लिसरीन थोड़ा घना परफ्यूम कि तुमने स्मेल आवे जैसे इतना लोग नवो निकलो तो कोलन सोप कोलन सोप के ना के भाई लो डिओड्रेंट वाला सोप क्यों आउट होता वाइल्ड स्टोन एक सोप आवे जैसे वाइल्ड स्टोन ते मां कोलन नाक दिए मतलब कोलन इज अ वन काइंड ऑफ ए केमिकल विच विल प्रिवेंट यू टू फ्रॉम ए बैड स्मेल ऑफ योर बॉडी जिन्हें आप डिओड्रेंट कहिए छे क्लियर चलो नेक्स्ट सोप क्यों छे भाई सोप दैट फ्लोट इन वॉटर तो दीस सोप्स आर मेड बाय बीटिंग द टाइनी एयर बबल बिफोर देर हार्डनिंग मतलब एनामा घना बधा बबल्स हार्ड करे सोप जामे एनी पहला नेक्स्ट क्यों छे भाई ट्रांसपेरेंट सोप अंडरलाइन करो इट्स इम्पोर्टेंट तो ट्रांसपेरेंट सोप आर मेड बाय रिएक्टिंग विथ इथेनॉल एंड देन इवोपरेटिंग इट आज एक इम्पोर्टेंट छे भाई द ट्रांसपेरेंट सोप आर मेड बाय डिजोल्विंग द सोप इन इथेनॉल एंड देन यू हैव टू इवोपरेट एने इवोपरेशन कर देवानो तो ट्रांसपेरेंट सोप मने एक्जाम्पल यू केन सी द पियर्स पियर्स एक काइंड नो ट्रांसपेरेंट सोप छे તમે આર પાર જોઈ શકો છો આગળ છે વન કાઇન્ડ ઓફ અ ટ્રાન્સપેરન્ટ સોપ બીજા બી કોઈ ઘણા બધા ટ્રાન્સપેરન્ટ સોપ આવતા હશે હે સિન્થોલ ટ્રાન્સપેરન્ટ સોપ આવે છે સ્ક્વેર ઓકે નેક્સ્ટ છે ભાઈ મેડિકેટેડ સોપ મતલબ સોપ બનવાના ટાઈમે થોડા ઘણા મેડિકેટેડ એટલે મેડિસિન્સ નાખી દે તો આ તમારા બાથિંગ સોપમાં ના આવે તમને હમણાં એક્ઝામ્પલ એક આપ્યું કે તમને કોઈ કંઈ પ્રોબ્લેમ થઈ જાય ખાસ કરીને તમને સ્કિનની કંઈ ઇશ્યુ થાય તો ડૉક્ટર તમને એક અલગથી સાબુ લખીને આપે તો દિસ આર મેડિકેટેડ સોપ ચલો હું કહે છે જો સબસ્ટેન્સ ઓફ મેડિસિનલ વેલ્યુ આર એડેડ ઇન ધીસ સોપ ઇન સમ સોપ ડિયોડ્રન્ટ આર ઓલ્સો એડેડ તો ડિયોડ્રન્ટ એડ કરવાનું કારણ શું છે ભાઈ સોપમાં તાકી તમારા બોડીમાંથી બેડ સ્મેલ વાય યુ અપ્લાઇંગ ડિયોડ્રન્ટ ડિયોડ્રન્ટ એટલે પરફ્યુમ એ તમારા પરફ્યુમ ના કહેવાય બેટા એને ડિયોડ્રન્ટ કહેવાય પરફ્યુમ કેને કહેવાય જે તમે કપડા ઉપર છાંટો ધીસ ઇઝ પરફ્યુમ ડિયોડ્રન્ટ મતલબ વી વિલ અપ્લાય ઓન યોર બેર બોડી તમે તમારી બેર બોડી ઉપર જે તમે અપ્લાય કરો એને ડિયોડ્રન્ટ કહેવાય હવે તમે ઘણા વખતે ઓલો જે પરફ્યુમ છે બોયર બોડી ઉપર તમે અપ્લાય ના કરી શકો ને બાય ચાન્સ ભૂલચૂકમાં કરી બી લીધું ઘણા વખતે યુ વિલ ઓબ્ઝર્વ દેટ યુ વિલ ફીલ બર્નિંગ સેન્સેશન પરફ્યુમની વાત છે બટ વેન યુ અપ્લાય ધી ડિયોડ્રન્ટ યુ વિલ નોટ ગેટ ધ બર્નિંગ સેન્સેશન તો ડિયોડ્રન્ટનું કામ શું છે એમાં એવા કેમિકલ હોય એક્ઝામ્પલ લીના લૂલ ને એવા બધા કેમિકલ્સ આવે છે એ કેમિકલ્સ એડ કરેલા હોય કેના અંદરમાં ડિયોડ્રન્ટમાં વિચ વિલ પ્રિવેન્ટ ધ બોડી ઓડર તમારા બોડીની જે સ્મેલ છે એ આવે નહીં નેક્સ્ટ કયો છે ભાઈ શેવિંગ સોપ આમાં અંડરલાઈન કરો એ ગમકોલ રોઝિન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ કોમ્પિટિશન માટે એ ગમકોલ રોઝિન રોઝિન એ કેમિકલ આવે છે જેનું નામ છે રોઝિન એ કેમિકલ આવે છે જેનું નામ શું છે ભાઈ રોઝિન એ એમાં નાખી દઈએ કેના અંદરમાં શેવિંગ સોપમાં સર એનું કામ શું જો ઘણા વખતે એ શેવિંગ સોપ હોય ને તમને ખબર હોય કે આપણે શેવિંગની દુકાને જઈએ તો શેવિંગ સોપ એટલે જતું શેવિંગ ક્રીમ પણ એ બી એક સોપમાં જ આવે એ શું કરે છે એટલે તમારું મોઢું લીલું કરશે પછી આ શેવિંગ ક્રીમ લગાડશે પછી ઘણી બધી વાતો કરશે ટીવી જોશે ચેનલ બદલાવું ગીત રાખવું અહીંયા બધું જામેલું હોય છે જો આ સુકાતું નથી ભીનું જ હોય છે પછી આવીને બ્લેડ મારે છે કેમ એટલી બધી એને ખબર છે કે આ સુકાશે નહીં કેમ ને સુકાય કેમ કેમિકલ છે રોઝિન એ રોઝિન જે છે એ સુકાવા નહીં દે કે ને શેવિંગ એટલે સોપને એટલા માટે શેવિંગ ક્રીમમાં યુઝ કરવામાં આવે છે લખો રોઝિન અંડરલાઈન કરો લખો ને અંડરલાઈન કરો એ ગમ કોલ રોઝિન ઇઝ એડેડ વાઇલ મેકિંગ ધેમ ઇટ ફોર્મ્સ એ સોડિયમ રોઝિનેટ વિથ લેધર્સ વેલ એન્ડ સુકાવા દે જો લખેલું છે ધીસ સોપ્સ કન્ટેન ગ્લિસરોલ ટુ પ્રિવેન્ટ રેપિડ ડ્રાઈંગ જલ્દી સુકાશે નહીં તમે કોઈક દિવસ તમે શેવિંગ કરી હશે નોર્મલ સાબુથી શેવિંગનો બ્રશ હોય તમે એના પર નોર્મલ સાબુ પણ આમ ઘસીને તમે આમ કરો તમે ફટાફટ આમાં બાય ચાન્સ થોડીક વાર રહે છે બધું સુકાઈ જાય પણ શેવિંગ ક્રીમ આવે છે હા જિલેટને એ સુકાશે ને એકદમ લેધર એટલું બધું ફીણ પ્રોડ્યુસ કરશે તો એટલા ફીણ આપણે નોર્મલ સાબુ પ્રોડ્યુસ કરી શકતા નથી એટલા માટે છે ને જે આપણે જે શેવિંગની દુકાન છે ને ઘડી ઘડી આમ અડધો કલાક આમ 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 કઈ રાત કરે કઈ રાત કરે આપણને મજા આવે હા કે ને ટીવી બદલાવું ના જોવું ને પાણી પીવું છે ને ઘણું બધું કરે કેમ એને ખબર છે કે સુકાશે નહીં નેક્સ્ટ જો લોન્ડ્રી સોપ મતલબ જો ધીસ સોપ કન્ટેન્ટ ફિલર્સ લાઈક સોડિયમ રોઝિનેટ સોડિયમ સિલિકેટ બોરેક્સ એન્ડ સોડિયમ કાર્બોનેટ ક્લિયર ઇટ્સ નોટ સો ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ છે સોપ ચિપ્સ જોયા છે કોઈ દિવસ જોયા પેપર સોપ 2 રૂપિયાનું મળે એ સોપ ચિપ એને કાંઈ ના કરે એને શું કરે કે જે લિક્વિડ સોપ હોય ને એ લિક્વિડ સોપને તમે પેપરને પાસ કરે રોલર્સમાંથી તો એમાં સોપ શું થઈ જાય જામી જાય બસ
ના ખબર પડે શું કહું છું લિક્વિડ સોપ માંથી પેપર ને શું કરે આમ પાસ કરે ચિપ્સ પેપર ની ચિપ્સ ને પેપર ના બટકા બટકા ને પાસ કરે એટલે બસ સોપ ઊં થઈ જાય જામી જાય તમારે ઘણા વખતે પેપર સોપ ખાસ કરીને ટ્રાવેલિંગમાં તમે યુઝ કર્યા હોય તો એના ઉપર સાબુ નીકળી જશે ભાઈ કાગળિયો એમને એમ જ રહેશે કાગળિયો નહીં ઓગળે બધી એવી ઓબ્ઝર્વ કર્યું છે બે કે ત્રણ રૂપિયાની પેકેટ આવે છે એટલી તો જો અંડરલાઈન કરો ને સોપ ચિપ્સ આર મેડ બાય રનિંગ અ થીન શીટ ઓફ મેલ્ટેડ સોપ ઓન ટુ એ કુલ સિલિન્ડર એન્ડ સ્ક્રેપિંગ ઓફ ધ સોપ ઇન ધ સ્મોલ બ્રોકન પીસીસ ઓકે સ્કોરિંગ સોપ સર આ શું છે સ્કોરિંગ સોપ જો સમજાવું ઘણા ટાઈમ પહેલા એક સોપ આવતું હતું મુલતાની સોપ કોઈ કંપનીનું આવતું હતું મુલતાનીનો સાબુ આવતો હતો ખબર સેન્ડ કલરનો સાબુ આવતો હતો મુલતાની માટીનો એક સાબુ આવતો હતો હે હજી આવે છે મુલતાની માટીનો એક સાબુ આવે હે ને એવું કંઈક મને ખબર નહીં કોઈ કંપનીનું આવતું હતું મુલતાની માટીનું તમે એને તમા સાબુને તમે આમાં ઘસશો ને તમને જ્યાં ખૂંચશે સ્કોરિંગ સોપ એ જમ્યું એ સ્કોરિંગ સોપ તમે ઘણા વખતે ઓલી જગ્યાએ ગયા હો પાછું આ શેવિંગ સોપમાં એના પછી તમને કહે સ્ક્રબિંગ કરી દઉં સાહેબ સ્ક્રબિંગ સ્ક્રબિંગમાં તમને ખૂંચે એ ખૂંચે એટલે સ્કોરિંગ સોપ ક્લિયર અંડરલાઈન કરો હું કહે છે ભાઈ સોપ પાવડર સ્કોરિંગ સોપ કન્ટેન એ કોમ્બિનેશન ઓફ સોપ સોપ સ્કોરિંગ એજન્ટ એટલે એક જાતના અબ્રેસિવ ઘસાય આપણે ઓલું હું કહેવાય શું કીધું હમણાં એટલે ફેશિયલમાં પહેલાં શું કરે સ્ક્રબ સ્ક્રબ કરવાનું કારણ શું કે સ્ક્રબના અંદરમાં નાના નાના કાંઈક દાણા હોય એકદમ કડક હોય અસલમાં એ ઓરિજિનલ જે આખરોટનો ભૂકો હોય આખરોટના લાકડાનો ભૂકો હોય આખરોટના ઉપરની કાચલી નીકળે ને પછી એને ભૂકો કરીને એના અંદરમાં નાખે બહુ બ્રાન્ડેડ આવે છે સેના જુસેન આ જે કંપનીના છે એટલું બધું મને ખબર નથી ખાલી કહું એ તમને આમ રબ કરે તો એની અંદરમાં જે સ્કિનના અંદરમાં જે પોર્સ હોય ને એ ઓલા કડક લાકડાના કારણના કારણે બધું નીકળી જાય એને આપણે કહીએ છીએ સ્ક્રબિંગ ઘસવું સ્ક્રબ કરવું મતલબ ખબર પડે કે શું કહું છું એટલે અંડરલાઈન કરો સ્ક્રબિંગ સ્કોરિંગ સ્ક્રબિંગ સોપ એટલે એને કહેવાય છે સ્કોરિંગ સોપ તેમાં કોણ કોણ છે સ્ક્રબિંગ એજન્ટ જો પાવડર પ્યુમાઇસ અંડરલાઈન કરો એને પાવડર્ડ પ્યુમાઇસ એટલે એક જાતનો લકડાનો ભૂક્કો પાવડર્ડ પ્યુમાઇસ ઓર ફાઇનલી ડિવાઇડેડ સેન્ડ એન્ડ બિલ્ડર લાઇક સોડિયમ કાર્બોનેટ ટ્રાઇટ સોડિયમ ફોસ્ફેટ એન્ડ બિલ્ડર મેક ધ સોપ એક્ટ મોર રેપિડલી વોટ મિનિંગ ખબર પડી સ્કવરિંગ સોપની સ્કવરિંગ સોપની ખબર પડી હવે જો એક વસ્તુ યાદ રાખજો કે શેવિંગ ક્રીમ પણ છે ને શેવિંગ સોપ પણ છે તમે એને જોયું હોય ગોદરેજ કંપનીનું આવે છે શેવિંગ સોપ એકલો સોપ જ આવે એમાં શેવિંગમાં યુઝ થાય આપણે બ્રશ હોય ને શેવિંગનો એ સોપ પર આમ ઘસી ઘસીને બ્રશ કરી લેવાનું તો શેવિંગ ક્રીમ પણ આવે છે અને સોપ પણ આવે છે ખબર પડી ગઈ નેક્સ્ટ ક્વેશ્ચન સમજો વાય ડઝ ધ સોપ ડઝન્ટ વર્ક ઇન ધ હાર્ડ વોટર એ એની પેલા બી એસ બ્લોકમાં બી આપણે થઈ ગયું છે આ વાય બીકોઝ હાર્ડ વોટર કન્ટેન્ટ વોટ ક્યાં ટાઈપના આયન્સ હોય છે હાર્ડ વોટરમાં સો દે વિલ રિએક્ટ વિથ સોપ એન્ડ દે વિલ ફોર્મ એ ઇનસોલ્યુબલ પ્રેસિપિટેટ લખો વાય ધ સોપ ડઝન્ટ વર્ક ઇન ધ હાર્ડ વોટર એ લખો સોપ ડઝન્ટ વર્ક ઇન ધ હાર્ડ વોટર બીકોઝ ઇટ રિએક્ટ્સ વિથ કેલ્શિયમ આયન એન્ડ મેગ્નેશિયમ આયન પ્રેઝન્ટ ઇન અ હાર્ડ વોટર એન્ડ ફોર્મ ઇનસોલ્યુબલ એન્ડ ફોર્મ્સ ઇનસોલ્યુબલ પ્રેસિપિટેટ નોન એઝ સ્કમ સોપ ડઝન્ટ રિએક્ટ વિથ હાર્ડ વોટર બીકોઝ ઓફ પ્રેઝન્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આયન ઇન હાર્ડ વોટર હેન્સ ઇટ રિએક્ટ્સ વિથ ઇટ એન્ડ ફોર્મ્સ એ ઇનસોલ્યુબલ પ્રેસિપિટેટ નોન એઝ સ્કમ ક્લિયર જો બેટા સોપ વિલ ગો ઇન વોટર હું સોફ્ટ વોટરની વાત કરું છું સોપ કેમાં જશે ભાઈ સોપનું રિએક્શન સોફ્ટ વોટર સાથે થાય તો સોપ જે છે મિસેલે ફોર્મેશન કરે સરફેસ કેમિસ્ટ્રી હાઇડ્રોફોબિક એન્ડ હાઇડ્રોફિલિક એન્ડ એક એવું રિંગ જેવું સ્ટ્રક્ચર બનાવે ને ક્લિન્ઝિંગ એક્શન કરે ક્યારે જ્યારે સોપ કેમાં હશે સોફ્ટ વોટરમાં ત્યારે તો ક્લિન્ઝિંગ એક્શન કરવા માટે મિસેલેના ફોર્મેશન થવા જરૂરી છે મિસેલેનું ફોર્મેશન થશે તો જ ક્લિન્ઝિંગ એક્શન સોપની થશે બાકી થશે તો એ
બિસેલે ફોર્મેશન થવા માટે સોપને વોટર સાથે રિએક્શન કરવું જરૂરી છે, તો જ લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન બહાર નીકળશે. લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન બહાર નીકળશે અને મિસેલ ફોર્મેશન કરશે. પણ હવે હાર્ડ વોટરમાં જ્યારે સાબુ જાય છે, સોપ જાય, તો ત્યાં પાણી તો છે, તો સોપ પાણીના રિએક્શન કરતા પહેલા કેના ભેગા રિએક્શન કરી લે છે? એ રિએક્શન કરી લે છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન સાથે. કોણ? સોપ. તો સોપને કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન્સ જે છે એ વોટર સાથે રિએક્શન કરવા દેતા નથી, ને શું બનાવી લે છે? એક ઇનસોલ્યુબલ પ્રેસિપિટેટ, જેને કહેવાય છે સ્કમ, ગુજરાતી ભાષામાં છાણી. એટલે સોપ જે છે એ પાણી સાથે રિએક્શન કરી શકે જ નહીં, કેમ કે પાણીની આગળ કોણ ઉભો રહી જાય? કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયન. તો એ પાણી સાથે રિએક્શન કરવા દેશે, ને પાણી સાથે રિએક્શન નહીં કરવા દે તો મિસેલે ફોર્મેશન નહીં થાય, તો ક્લિન્ઝિંગ એક્શન થશે. આ રિએક્શન ખાલી લખી નાખો, C17H35COON. આ એક જાતનું શું છે બેટા? સોપ જ છે. આમાં તમને લખાવ્યું હતું આનું રિએક્શન. અગર હાર્ડ વોટરમાં જાઓ તો હાર્ડ વોટરમાં શું પ્રેઝન્ટ હોય? યા તો Ca+2 ઓર Mg+2. હવે જો યુઝ્યુઅલી ક્લોરાઇડ પ્રેઝન્ટ હોય છે તો CaCl2 યા તો MgCl2. તો એક જાતના +2 જ છે ને ભાઈ. આ રિએક્શન કરશે આ સોપ સાથે. સોપમાં જો અહીંયા શું આવશે ભાઈ? Na+. અહીંયા શું આવશે? C17H35COO-. આગળ અહીંયાથી શું છૂટું પડશે બેટા? Ca+2Cl-. અહીંયા શું છૂટું પડશે? Mg+2Cl-. હવે જો યા તો અહીંયા બનશે C17H35COO-Ca2. વિચારો 2 વા આવશે કે નહીં આવે? યા તો અહીંયા બનશે ભાઈ C17H35COO-Mg. આ એક જાતનું કમ્પાઉન્ડ બને છે જે કેવું છે ભાઈ? ઇનસોલ્યુબલ. કેવું છે ભાઈ? ઇનસોલ્યુબલ. તો ઇનસોલ્યુબલ છે તો શું બનાવશે ભાઈ? પ્રેસિપિટેટ. એટલે પ્રેસિપિટેટ બનાવશે તો સોપ જે છે ફીણ ને બનાવી શકે, ફ્રોથ ને બનાવી શકે. ફ્રોથ ને બનાવે તો મિસેલનું ફોર્મેશન ને થાય, તો ક્લિન્ઝિંગ એક્શન. પ્લસમાં શું બહાર નીકળશે ભાઈ? ક્લિયર? બાકીની ઘણી બધી વસ્તુ તમે ખુદથી વાંચી લેજો, બટ ધીસ ઇઝ ધ રિએક્શન વાય ધ સોપ ડઝન્ટ રિએક્ટ વિથ ધ હાર્ડ વોટર, બિકોઝ ઓફ ધી પ્રેઝન્સ ઓફ મેગ્નેશિયમ એન્ડ કેલ્શિયમ આયન ઇન ધ હાર્ડ વોટર. ઇટ વિલ ફોર્મ એ ઇનસોલ્યુબલ પ્રેસિપિટેટ, હેન્સ ફોર્મ્સ એ સ્કમ. આને જ કહેવાય છે બેટા શું ભાઈ? સ્કમ, ગુજરાતી ભાષામાં છાણી. ક્લિયર? અને સોપ ઇઝ અ બેઝિક ઓર એસિડિક? સોપ ઇઝ અ બેઝિક ઓર એસિડિક? બેઝિક. વાય બેઝિક? સોપ આપણે કેનાથી બનાવ્યું છે? C17H35COOH. આ COOH એક જાતના વીક એસિડ કે સ્ટ્રોંગ એસિડ? વીક એસિડ છે, હા કે ના? વોટ આર ધ સ્ટ્રોંગેસ્ટ એસિડ? H2SO4, HTL, HCl, HNO3, સ્ટોરી પૂરી. બાકીના બધા કાર્બોક્સિલિક એસિડ એના કમ્પેરમાં કેવા છે ભાઈ? હવે એક વસ્તુ આવે છે NaOH. NaOH એક જાતના અલ્કલી, એન્ડ અલ્કલી આર ધ સ્ટ્રોંગ બેઝ. તો એક જગ્યાએ સ્ટ્રોંગ બેઝ અને વીક એસિડ નું રિએક્શન કરાવું તો અલ્ટિમેટ ઇફેક્ટ કેની આવે? બેઝ. એટલે સોપ આર વિચ ટાઈપ ઓફ કમ્પાઉન્ડ? બેઝિક કમ્પાઉન્ડ. ખબર પડી ગઈ? ક્લિયર ધીસ પાર્ટ? ચલો, સો નેક્સ્ટ. નાવ ધેર ઇઝ અ પ્રોબ્લેમ વિથ સોપ. સોપ સાથે એક પ્રોબ્લેમ એસોસિએટ થઈ ગઈ. કઈ પ્રોબ્લેમ? વોટ ઇઝ અ પ્રોબ્લેમ નાવ એસોસિએટેડ વિથ ધ સોપ? સોપની એક લિમિટેશન આવી ગઈ કે સોપ અગર છે એ હવે કોઈક જગ્યાએ હાર્ડ વોટર હોય તો ત્યાં સોપ નહીં વાપરવાનું, તો શું નહીં નાવાનું? કપડા નહીં ધોવાના? પોસિબલ છે ના? તો એના માટે સહી વસ્તુ આવી ગઈ, ડિટર્જન્ટ. મેડમ, સો ટુ દેર ઇઝ અ પ્રોબ્લેમ વિથ ધ સોપ. ભાઈ આ ક્લિન્ઝિંગ એક આ મિસેલે ફોર્મેશન કરાવવું જરૂરી છે. જોઈએ મિસેલે ફોર્મેશન છે, એમાં છે ક્લિન્ઝિંગ એક્શન ઓફ એ સોપ છે. આ તમારું થઈ ગયું છે ને ભાઈ? ક્લિન્ઝિંગ એક્શન ઓફ સોપ સરફેસ કેમિસ્ટ્રીમાં મિસેલે ફોર્મેશન થાય કોલાઇડલ જેવું, પછી તમે એના પર પાણી નાખો તો ધોઈને નીકળી જાય. તમે વાંચી લેજો ત્યાં. રેડી? ચલો, તો દેર ઇઝ અ પ્રોબ્લેમ એસોસિએટેડ વિથ સોપ, દેટ ઇઝ There is a problem associated with the soap, that is, soap doesn't react with hard water. Soap
doesn't react with the hard water, a new class of cleansing agent is introduced, that is detergent. Hence, a new class of cleansing agent is introduced, that is detergent. A new class of cleansing agent is introduced, that is detergent. Clear? Amatlu Badwati. Detergent are by what? Soap or what? Soap or not detergent. Soap or what? Definition bolo soap me. Are the sodium salt of fatty acid. Kon? So detergent are the sodium salt of sulfonic acid or sulfuric acid. Yaad rakhjo. So detergent are sodium salt of sulfuric acid or sulfonic acid with long chain of hydrocarbon. Detergent are sodium salt of sulfuric or sulfonic acid with long chain of hydrocarbon. So tya bhi long chain of hydrocarbon che ke nahi soap ma? C17, H35, 70 carbon che long chain che. So soap bhi ek long chain che ke na? Carboxylic acid na. Detergent bhi ek long chain compound che ke na? Sulfonic ya to sulfuric acid na. Soap ma be vastu che, sodium potassium. Sodium washing mate, potassium bathing mate. But detergent ma khali kon aavse? Sodium. Khala kayu bhaiya, ena koi reaction etla bada che nahi. Lakho types of detergent textbook ma jo zaruri nathi ya reaction sathe lakhavis. Types of detergent kela che, ek che cationic, ek che anionic, bijo che non ionic che ke nahi. So cationic detergent ane anionic detergent ane non ionic detergent ma shu farak che pehla e samjhi lo. In cationic detergent, the long hydrocarbon chain contain positive charge. Jo check karo. Je long hydrocarbon chain hase na, ena positive charge che. Mari gyo? Ane anionic detergent kene kevay? Ke jene long hydrocarbon chain hoy. Tamne khabar che ka long hydrocarbon chain che. Agar long hydrocarbon chain pa minus charge aave, to ene kevay anionic detergent. Jo check kar liyo. Ane koi jatna ion sad na aave, to ene kevay che? નોન આયોનિક ડિટર્જન્ટ. ખબર પડી ગઈ. હવે બધાને એક્ઝામ્પલ સમજવા, સૌથી પહેલા ડેફિનેશન જોઈ લો કેટાનિક ડિટર્જન્ટની. શું કહે છે કેટાનિક ડિટર્જન્ટ? કેટાનિક ડિટર્જન્ટ આર ક્વાટનરી સોલ્ટ્સ ઓફ અમાઇન્સ ઓફ એસિટેટ યા તો ક્લોરાઇડ યા તો બ્રોમાઇડ. સો ક્વાટનરી અમાઇન, યાદ કરો NH4+. ધીસ ઇઝ નોન એઝ અ ક્વાટનરી અમાઇન. અને શું કહેવાય છે? હા કે ના? NH2 NH પ્રાઇમરી, NH2 સેકન્ડરી, હા કે ના? NH3 ને પછી NH4+ એક ક્વાટનરી અમાઇન પણ આવે એવું કીધું છે વિડીયોમાં. એ તમારા કોર્સમાં નથી પણ યાદ રાખવાનું કારણે ક્વાટનરી અમાઇન કહેવાય. આ ક્વાટનરી અમાઇનમાં જે પોઝિટિવ ચાર્જ છે કેના ઉપર છે? જો તમે વિચારો, અગર NH3 છે બેટા, એમાંથી NH2+ થાય, હા ને? સોરી, NH2- થાય કે NH- થાય કે N-3 થાય, એ માઇનસ ચાર્જ કેના ઉપર લાગે છે? નાઇટ્રોજન ઉપર. હવે NH3 છે, એનું NH4+ કરું, તે ચાર્જ કેના ઉપર આવે? પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર. કેમ કે અમોનિયાના નાઇટ્રોજન ઉપર એક લોન પેર છે, એ H+ને આપી શકે, કોઓર્ડિનેટ કોવેલન્ટ બોન્ડ બને અને પ્લસ ચાર્જ ક્રિએટ થાય, એટલે બને છે NH4+. તો NH4+માં જે પ્લસ ચાર્જ છે કેના ઉપર છે? હે? નાઇટ્રોજન ઉપર. તો આને કહેવાય છે ક્વાટનરી અમાઇન. હવે આને જો રિપ્લેસ કરશું કેવી રીતના? જો પેલા તો હું અહીંયા પ્લસ ચાર્જ લખીશ. શું લખીશ? આ પ્લસ ચાર્જ કેના ઉપર છે? દીકા, નાઇટ્રોજન ઉપર. આવે કે ના આવે? NH3માં લોન પેર કેના ઉપર છે? નાઇટ્રોજન. એ આપે છે ને પ્લસ ચાર્જ ક્રિએટ કરે ને, પણ ટુગેધર ને NH4+ લખીએ, ભાઈ એ પ્લસ ચાર્જ છે કેના ઉપર? નાઇટ્રોજન ઉપર. હવે ક્વાટનરી અમાઇનમાં ચાર હાઇડ્રોજન રિપ્લેસ કરવાના છે. તો ચાર હાઇડ્રોજન કેમ રિપ્લેસ કરશું? જો એક્ઝામ્પલ છે આ કેટાઇનિક ડિટર્જન્ટ નું, બહુ ફેમસ. પેલા કરી લેવાના 3-મિથાઈલ. શું કરી દેવાના છે તમારા બુકમાં? ટ્રાય મિથાઈલ. ને પછી તમે લખી દેવાનું CH3CH2 15, CH3CH2 15. તો લોંગ ચેન થઈ ગઈ ને? આ લોંગ ચેન થઈ ગઈ ને, એના ભેગો એસોસિએટેડ છે યા તો BR- યા તો CL-.
તમાર લોંગ આમાં પોઝિટિવ ચાર્જ કેના આમાં આ બેમાંથી લોંગ ચેઇન કેની છે વિચારો આ પોર્શન કે આ પોર્શન ની તો કયા ટાઈપનું ડિટર્જન્ટ થઈ ગયું ભાઈ કેટાયનિક ડિટર્જન્ટ એટલે કહેવાય કે કોઈ ડિટર્જન્ટમાં કોઈ લોંગ ચેઇન છે અગર એના પર પોઝિટિવ ચાર્જ આવે તો એને કેટાયનિક ડિટર્જન્ટ કહેવાય ખબર પડે છે કે નહીં શું કહું છું તમાર લોંગ ચેઇન કઈ છે આ પોર્શન કે આ પોર્શન ઓ તો ખાલી બીઆર માઇનસ છે જો અહીંયા કેટલા બધા કાર્બન છે 15 તો આમ જ કાર્બન છે તો આ લોંગ ચેઇન છે તો એના પર પોઝિટિવ ચાર્જ છે જે પોઝિટિવ ચાર્જ કેના પર રમે છે આ તો આને આપણે કહેશું કેટાયનિક ડિટર્જન્ટ જેનું નામ શું છે ભાઈ સીટાઇલ આ પોર્શનને કહેવાય સીટાઇલ ટ્રાઇમિથાઇલ અમોનિયમ બ્રોમાઇડ સીટાઇલ ટ્રાઇમિથાઇલ જો ને આ એટલા પોર્શન શું કહેવાય સીટાઇલ ટ્રાઇમિથાઇલ આ નાઇટ્રોજનને અમોનિયમ કેમ કે અમોનિયમને રિપ્લેસ કરીને બનાવ્યું છે ને અમોનિયમ બ્રોમાઇડ લખી નાખો એક્ઝામ્પલમાં ઈ લખો કેટાયનિક ડિટર્જન્ટ લખો સીટાઇલ ટ્રાઇમિથાઇલ અમોનિયમ આ પૂછાશે હોય બધા એક્ઝામ્પલ યાદ રાખવાના છે આ બ્રોમાઇડ અંડરલાઇન કરો જો આમાં એક વસ્તુ લખેલી છે યુઝિસમાં શું યુઝ કે છે ઇટ ઇઝ યુઝ એઝ અ હેર કન્ડિશનર તમને હમણાં શું કીધું કે શેમ્પુ ઇઝ અ વન કાઇન્ડ ઓફ એ આવી ગયું અંડરલાઇન કરો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ સીટાઇલ ટ્રાઇમિથાઇલ અમોનિયમ બ્રોમાઇડ ઇઝ યુઝ ઇન અ હેર કન્ડિશનર્સ અને વિચ ડિટર્જન્ટ હેવ અ જર્મિસાઇડલ પ્રોપર્ટી કેટાયનિક ડિટર્જન્ટ જો નેક્સ્ટ લખેલી છે કેટાયનિક ડિટર્જન્ટ હેવ અ જર્મિસાઇડલ પ્રોપર્ટીઝ હા કે ના હેન્સ ધે આર એક્સપેન્સિવ એટલે શેમ્પુ કરતા કન્ડિશનર મોંઘું હોય એન્ડ હેન્સ ધે આર ઓફ લિમિટેડ યુઝ હેન્સ ધે આર ઓફ લિમિટેડ યુઝ ક્લિયર ચાલો નેક્સ્ટ છે ભાઈ એનાયોનિક ડિટર્જન્ટ એનું ડેફિનેશન શું હશે ભાઈ વોટ ઇઝ એનાયોનિક ડિટર્જન્ટ ધ ડિટર્જન્ટ ઇન વિચ લોંગ હાઇડ્રોકાર્બન ચેઇન વિલ કન્ટેન માઇનસ ઓર એનાયન ચાર્જ તેનું એક્ઝામ્પલ છે સોડિયમ લોરલ સલ્ફેટ LAS ઓકે છે ને રિએક્શન કરવાની નથી ખાલી યાદ રાખવાનું છે સોડિયમ લોરિયલ સલ્ફેટ ક્લિયર હવે જો કેવી રીતના કરવાનું એ આ રીતે ડિટર્જન્ટ છે તો ડિટર્જન્ટ એક જાતનો શું હશે એક માઇનસ થશે અને બીજું કયો હશે પ્લસ ચાર્જ હવે આ ક્યાંનું એક્ઝામ્પલ છે એનાયનિક કે કેટાયનિક ત્યાં કોઈ એવી લોંગ હાઇડ્રોકાર્બન ચેઇન હશે કે જેના પર ચાર્જ આવશે ને નાનો પાર્ટ હશે કેનો પાર્ટ હશે પોઝિટિવ તો નાના પાર્ટમાં કોણ પ્લે કરે છે હંમેશા સોડિયમ જો હશે એક્ઝામ્પલમાં સોડિયમ છેલ્લે હશે છે કે નહીં તો એ લખી નાખવાનું CH3 પછી છે CH2 10 આ યાદ રાખવાનું છે એનો બીજો કોઈ રસ્તો નથી ભાઈ CH2O SO3 NA હવે જો આટલા પોર્શનમાં હું આમ સ્પ્લિટ કરું તો ઓક્સિજન આ પોર્શનમાં રહીએ છે કે ઓલા પોર્શનમાં રહીએ છે તો ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સિજન અને સોડિયમના અંદરમાં મોર ઇલેક્ટ્રો નેગેટિવ કોણ તો એના પર કયો ચાર્જ આવશે એના પર કયો ચાર્જ આવશે તો જે લોંગ હાઇડ્રોકાર્બન ચેઇન છે એના પર કયો ચાર્જ આવી ગયો તો આ કયો ચાર્જ થઈ ગયો વાંચો એનાયોનિક ડિટર્જન્ટ આર ધ સોડિયમ સોલ્ટ ઓફ સલ્ફોનેટેડ લોંગ ચેઇન આલ્કોહોલ ઓર હાઇડ્રોકાર્બન હા કે ના રિએક્શન યાદ રાખવાની નથી બુકમાં આપી છે ખબર પડી ગઈ સર આ એનાયોનિક ડિટર્જન્ટ છે ને એ યુઝ થાય છે આપણા ઘરમાં નિરમા પાવડર ઘરી નિરમા ઘરી એરિયલ ટાઇડ આ બધા કયા ટાઈપના છે ભાઈ એનાયોનિક એટલે હાઉસ હોલ્ડ વર્કના જે ડિટર્જન્ટ છે એ એનાયોનિક ડિટર્જન્ટ છે અંડરલાઇન કરો એના રિએક્શન્સ આર નોટ રિક્વાયર્ડ ક્લિયર કે સમજાવી દઉં રિએક્શન સી ધ રિએક્શન આ રિએક્શન કેમ થયું છે સૌથી પહેલાં લઈ લેવાનું લોરેલ આલ્કોહોલ ક્લિયર હા લોરેલ આલ્કોહોલની ફોર્મ્યુલા શું છે જો CH3 CH2 10 CH2 OH ઈ છે ને તો CH3 CH2 10 CH2 તો જે ઘડી ઘડી લોંગ હાઇડ્રોકાર્બન ચેઇનની વાત થાય છે લોંગ હાઇડ્રોકાર્બન ચેઇન કોને આપી દીધી લોરાઇલ આલ્કોહોલ એના ભેગું કેના ભેગું રિએક્શન કરી દેવાનું ભાઈ હા કે ના હવે આની જો સ્પ્લિટિંગ કરવાનું SO3H અને H+ કેમ કે H2SO4 જાતનું શું છે ભાઈ
सल्फ्यूरिक एसिड तो शू करे सल्फ्यूरिक एसिड शू करे सल्फ्यूरिक अरे भाई सल्फ्यूरिक एसिड वन टाइप ऑफ एसिड शू करे एसिड एज सब्सटेंस रिलीज एच प्लस रिलीज करू हवे ई एच प्लस केना भेगू रिएक्शन करी लेसे भाई આ OH છે ના H છે તો કોક એક H થશે ને કોક એક OH બાકી રહેશે તો શું બનશે અહીંયાથી જો CH3 CH2 10 CH2 O SO3 H જો એવું છે ઓકે છે એવું હવે કોણ આવશે પિક્ચર માં NOH તો NOH ની સ્પ્લિટિંગ કરો શું બનશે NOH NA પ્લસ OH માઇનસ જો આ એક આને SO3H લાગી ગયો એટલે હવે આ એક જાતનું કયો સબસ્ટન્સ થઈ જાય એસિડિક સબસ્ટન્સ એસિડિક સબસ્ટન્સ નું કામ શું હોય H+ રિલીઝ કહું તો જો આ H+ રિલીઝ થાય છે તો આ H+ એના પર શું આવશે ઈ કેના ભેગું રિએક્શન કરશે આ રિએક્શન ઇમ્પોર્ટન્ટ નથી હો ભાઈ ખોટું ટાઈમ વેસ્ટ નહીં કરતા કેમ કે આ બોર્ડમાં નથી પૂછાવવાનું એટલે આ થિયરી તમને પૂછશે નહીં SO3NA હવે જો આ એને છે ને આ એટલે આખી ચેઇન છે તો એને પર કયો ચાર્જ આવશે પ્લસ ને આટલા ઉપર કયો ચાર્જ આવશે તો કોઈ પણ ડિટર્જન્ટ માં અગર લોંગ હાઇડ્રોકાર્બન ચેઇન ઉપર માઇનસ ચાર્જ આવે એને શું કહેવાય ખબર પડી ગઈ લખી નાખો લખો તો અન્ડરલાઈન કરો યુઝિસ માં જો અન્ડરલાઈન કરો યુઝિસ ઇમ્પોર્ટન્ટ છે ધે આર મોસ્ટલી યુઝ ઇન ધ હાઉસ હોલ્ડ ઓકે નેક્સ્ટ લખો નેક્સ્ટ છે ભાઈ નોન આયોનિક ડિટર્જન્ટ મતલબ કોઈ જાતના એમાં આયન્સ હશે ને બેસ્ટ એક્ઝામ્પલ એક જ યાદ રાખી લ્યો કયો એક્ઝામ્પલ છે જો ધ ડિટર્જન્ટ ફોર્મ બાય ધ ગ્લાયકોલિક એસિડ એન્ડ સ્ટેરિક એસિડ છે અન્ડરલાઈન ઓકે આ કેમાં યુઝ થાય છે ભાઈ લિક્વિડ વોશિંગમાં લખાવું જરૂરી છે આ બધું હવે ટાઈમ પાસ શું કરવું એટલે યાદ મને એક વસ્તુ કયો કેટાયનિક ડિટર્જન્ટ ક્યાં યુઝ કેટાયનિક ડિટર્જન્ટ એટલે એક્ઝામ્પલ સીટાઇલ ટ્રાઇમિથાઇલ અમોનિયમ બ્રોમાઇન નામ યાદ રાખો સીટાઇલ ટ્રાઇમિથાઇલ અમોનિયમ કયા ટાઈપનું ડિટર્જન્ટ એનો મતલબ શું થયો કે જો લોંગ હાઇડ્રોકાર્બન ચેઇન એના પર શું આવશે યુઝ ક્યાં થશે શેમ્પુ ડિટર્જન્ટ કન્ડિશનર્સ યાદ રહી ગયું આ પછી આવે છે એનાઇડ ડિટર્જન્ટ એનાઇડ ડિટર્જન્ટ એને કેને કહેવાય જેના પર લોંગ હાઇડ્રોકાર્બન ચેઇન પર શું આવે એક્ઝામ્પલ સોડિયમ લોરાઇલ સલ્ફેટ એ શું છે ભાઈ લોરાઇલ એસિડ પ્લસ સલ્ફ્યુરિક એસિડમાંથી બનાવેલી એક પદાર્થ કે એક પ્રોડક્ટ એને આપણે શું કહીશું ભાઈ સોડિયમ લોરાઇલ સલ્ફેટ એ છે ને ક્યાં યુઝ થાય છે હાઉસ હોલ્ડ પર્પસમાં પછી છે નોન આયોનિક મતલબ કોઈ જાતના ચાર્જ ને કોઈના પર કોઈ જાતનું સ્પ્લિટિંગ ને થાય જ્યાં સ્પ્લિટિંગ થાય છે સ્પ્લિટિંગ થતું કેમાંથી બને છે ભાઈ સ્ટેરિક એસિડ અને ઇથાઇલિન ક્યુ છે ગ્લાયકોલિક એસિડ છે ને ભાઈ એટલે પોલિથાઇલિન ગ્લાયકોલ કે ગ્લાયકોલિક ખબર પડી ગઈ આ વસ્તુ રિએક્શન યાદ રાખવાની નથી ખાલી કેમાંથી બન્યું ને ક્યાં યુઝ થાય છે ભાઈ આ એઝ અ લિક્વિડ ડિશ વોશ પ્રિલ પ્રિલ આવે છે એક્ઝામ્પલ પ્રિલ ક્લિયર ચાલો લખો નેક્સ્ટ એક બે કી પણ લખી નાખો ધેટ્સ વોટ These detergent are also called as a synthetic detergent. This detergent are also called as a synthetic detergent. The main use of the synthetic detergent is cleaning the clothes and they also perform the micelle formation even in hard water. They also perform micelle formation even in hard water. Hence cleansing action takes place. ઓકે હજી એક એક્ઝામ્પલ લખી નાખો એનાયોનિક ડિટર્જન્ટનો સોડિયમ ડોડેકાઇલ
એને હાઇડ્રોજનક એક્ઝામ્પલ લખો, બુકમાં પૂછાઈ શકે, બુકમાં આપેલું નથી સાહેબ. સોડિયમ ડોડેકાઇલ બેન્ઝીન સલ્ફોનેટ આપેલું છે એવું કે? હે ભલે, અને પ્લીઝ યાદ રાખો આ ઇમ્પોર્ટન્ટ છે. સોડિયમ ડોડેક, ડોડેકનો મતલબ, ડેકનો મતલબ થાય છે 10, અને ડોનો મતલબ 2, તો ડોડેક એટલે કેટલા થયા? 12. જો 12 છે, ખબર પડી કે નહીં? તો સોડિયમ ડોડેક, તો પેલા જો ડોડેક લખી નાખો, CH3CH2. ડોડેક એટલે કેટલા બેટા? 12. તો એક તો થઈ ગયા, કેટલા બાકી રહ્યા? 11. જો છે 11, હા કે ના? પછી આવશે ફિનાઇલની રિંગ, પછી શું આવશે ભાઈ? SO3 NA. હવે આમાં લોંગ ચેન કઈ હોઈ શકે, માઇનસ કે પ્લસ? NA પર કયો ચાર્જ આવશે? પ્લસ. પ્લસ, તો આખી લોંગ ચેન ઉપર શું આવશે? કેટાયોનિક, એનાયોનિક, એમ જાણી લેવાનું તમને. હવે કોમ્પિટિશનમાં પૂછાય તો સોડિયમ ડોડેક 11 ને 12, 16. હે એ ભાઈ, 16 આને ગણી છે ને, પીએચ એટલે એ ગુગુ રિંગ આવે ને અહીંયા એક, એને ગણીને કીધા હોય, પીએચમાં 6 આવે ને, પીએચ છે એટલે ફિનાઇલની રિંગ. ફિનાઇલની રિંગ આ બે જગ્યાથી ઘેરેલી હોય, તો ફિનાઇલની રિંગમાં કેટલા હોય ટોટલ થઈને? 6. તો કેટલા કાર્બન આપ્યા છે? જો કેટલા આપ્યા છે, એટલે જ કહું છું આ કન્ફ્યુઝન છે. આ લખો, આ સાચું જ છે, હું જોઈને મને ખબર છે. અહીંયા ફિનાઇલની રિંગ આવશે, તમારા બુકમાં ફિનાઇલની રિંગ આપી છે, સાથે 16 આપ્યા છે. ક્યાં છે? એ સ્ટેરિક એસિડ છે. હવે હું તને ડોડે, આ સ્ટેરિક એસિડ છે. એ આ લખો ભાઈ, ડોડેક, ડોડેક મતલબ 12 કાર્બન, એક કાર્બન આવી ગયો ને 11 12, પીએચ SO3 NH. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં ટાઈપનું એનાયન થયું, આ ક્યાં ટાઈપ ડિટર્જન્ટ થયું, કેમાં યુઝ થતું હશે? મેબી હાઉસ હોલ્ડ, હાઉસ હોલ્ડના એક્ઝામ્પલ નિરમા, ટાઇડ, આ બધામાં. હે, અહીં જે પણ હોય. ક્લિયર? That's it. So here your cleansing agent is over. There is one last but not the least. શું લખેલું છે? બાયોગ્રેડેબલ અને નોન બાયોગ્રેડેબલ છે ને લાસ્ટમાં છે ને, તો બાયોગ્રેડેબલ ડિટર્જન્ટ આર વન વિચ કેન બી ડિગ્રેડેડ, મતલબ જેનું નાશ થઈ શકે છે, વિચ કેન બી ડિગ્રેડેડ, એન્ડ નોન બાયોગ્રેડેબલ વિચ આર ધી ડિટર્જન્ટ વિચ કેનોટ બી ડિગ્રેડ. એ જગ્યા ડિગ્રેડ ના થાય તો સમટાઈમ્સ યુ આર સીઈંગ ધ ફ્રોથ ઇન ડેમ્સ. ડેમમાં ને રિવરમાં તમે એટલા બધા ફીણિયા જોઉં છો, ફીણ. એ કેમ છે? આ આવા ડિટર્જન્ટ હોય, નોન બાયોગ્રેડેબલ, જે ડિટર્જન્ટનું નાશ હોય, ધોવાઈ ગયા પછી જે પાણી જાય છે એ ગટરમાં થઈને પાછું આ રિએક્શન ને મિસેલે ફોર્મેશન કરીને ફીણ પ્રોડ્યુસ કરશે, જેના કારણે વોટર થશે પોલ્યુટ. તો ક્યુ સારું, બાયોગ્રેડેબલ ડિટર્જન્ટ કે નોન બાયોગ્રેડેબલ ડિટર્જન્ટ? બટ યુઝલી ફોર અ લેસર કોસ્ટ દે આર પ્રિપેરિંગ વોટ? નોન બાયોગ્રેડેબલ ડિટર્જન્ટ વિચ વિલ હાર્મ્સ ધ એન્ડ પોલ્યુટ ધ વોટર, મતલબ એવા ડિટર્જન્ટ જેનું નાશ થઈ જાય, ડિગ્રેડ થઈ જાય, તૂટી શકે છે, એટલે આગળ ફીણ બનાવશે, મિસેલ ફોર્મેશન થશે, તો વોટરમાં પોલ્યુશન કોઝ કરશે નહીં. પણ નોન બાયોગ્રેડેબલ તમારા કપડાં તો ધોઈ નાખશે, પછી આગળ પણ હજી મિસેલ ફોર્મેશન ચાલુ જ રહેશે, જેના કારણે ઘણા બધા ફ્રોથ પ્રોડ્યુસ થાય છે રિવર્સમાં, ડેમ્સમાં. તમે ઘણા વખતે જોયું હશે, ઘણા વખતે ટીવીમાં બતાવે છે આખું ફીણ 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 થઈ ગયું. એનો મતલબ એ છે કે જે ડિટર્જન્ટ આમાં યુઝ કર્યું છે, ડિટર્જન્ટ કયો છે? નોન બાયોગ્રેડેબલ. ક્લિયર ધીસ પાર્ટ? Okay, that's it.